ॐ नमो अरिहंताणं ॐ नमो सिद्धाणं ॐ नमो आयरयाणं ॐ नमो उवजायाणं नमो लोये सवसाहुनेशो पंच नमोकारो सवपाव पणासनो मंगलाणं च सवेसिं पडम टॉपिक अमने आपवामां आव्यो छे हॉस्पिटल हॉस्पिटल अंदर करप्शन कई रीतनुं थतुं होय छे डॉक्टरो केवा होय छे आजनो आ समय केवो होय छे लोकोनी मजबूरी केवी होय छे अने लोको केटला तकलीफनी अंदर होय छे ए अमे एक रजू करीए छे अने पछी अमारो जे अभिप्राय छे ए आपनी समक्ष रजू करवा एक नानो एवो प्रयत्न छे सद्गुरु देवकी जय स्टार्ट आजे अमे लोको समाजमां थती हॉस्पिटलमां દૂષણ અને ભ્રષ્ટાચાર વિશે એક નાનકડી રજૂઆત કરી રહ્યા છે હાય ડોક્ટર હાય ડોક્ટર કેમ છો મજામાં બસ બિલકુલ મજામાં અરે યાર તમે જુઓ છો આ દિવાળી આવી રહી છે અને મારી પત્ની અમેરિકા જવા ઉપાડો લીધો છે હા કઈ રીતે મારી પત્નીને અમેરિકા મોકલું હા યાર મારી પત્ની પણ 2 લાખ રૂપિયાનો હાર મંગાવી છે આ પત્નીઓને કેવી રીતે ખબર કે 2 લાખ રૂપિયા કેવી રીતે ભેગા થાય છે અને હોસ્પિટલમાં તો રોજ એક એક અને એક એક પેશન્ટ આવે છે અને એમની ફી પાછી 100 જ રૂપિયા હોય છે આ 2 લાખ રૂપિયા કેવી રીતે ભેગા થશે તો એનો તો એક જ ઉપચાર છે કે હવે આપણી હોસ્પિટલમાં એકાદ બકરો એવો આવે કે જેનાથી આપણે 3-4 લાખ રૂપિયા મળી શકે બરાબર છે અને તમે આને હું સંતોષકારક આપણી પત્નીઓને રાખી શકીએ બરાબર છે હા હા બોલો મેડમ હલો હલો હા બોલો મેડમ હા ડોક્ટર સાહેબ હા હલો ડોક્ટર સાહેબ હા 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 મને છે ને મારા સનને હાઈવે ઉપર એક્સિડન્ટ થઈ ગયો છે અને શરીર લોહી લુહાણ થઈ ગયું છે માથામાંથી લોહી નીકળી રહ્યું છે બેભાન થઈ ગયો છે કંઈ બોલતો નથી ડોક્ટર સાહેબ જલ્દી મને કહો હું શું કરું મને સમજણ નથી પડતી પ્લીઝ ડોક્ટર સાહેબ એમ્બ્યુલન્સ મોકલું છું ગુજરાત સરકારની એમ્બ્યુલન્સ 5 કલાકે આવી જશે અને અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ 5 મિનિટમાં આવશે જેનો એક્સ્ટ્રા ચાર્જ 5000 રૂપિયા લાગશે અરે ડોક્ટર સાહેબ મારી મજબૂરી મને 5000 ભલે તમને થઈ જતા પણ જલ્દી મને મારા સનને મેં કીધું જલ્દી મને ટ્રીટમેન્ટ આપો ડોક્ટર સાહેબ જલ્દી મને એમ્બ્યુલન્સ મોકલો તો મેડમ મારી એમ્બ્યુલન્સ 5 મિનિટમાં ત્યાં આવે છે તમે ચિંતા ના કરો બિલકુલ નિરાંત થઈ જાઓ ઓકે મેડમ ફોન મૂકું છું હે સબ ઠીક હે જીવન મરણ નો સવાલ છે તું સમજ પહેલા હા તો એક્સિડન્ટ ક્યારે થાય જયારે ડ્રાઈવર દારૂ પીને બેફામ ગાડી ચલાવે એને દારૂ પીધો પહેલા પોલીસ કેસ કરો પછી લાઈનમાં ઉભો રહ્યો અરે પોલીસ કેસ નો અત્યારે ટાઈમ નથી એ જીવનો જોખમે છે અત્યારે તું પ્લીઝ તું જલ્દી ડોક્ટર ને બોલાવ તું સમજતો કેમ નથી ભાઈ પહેલા ફોર્મ ભરી લો પછી ડોક્ટર ને બોલાવું છું અરે ફોર્મ ભરવાનો ભી ટાઈમ નથી તને દયા જેવું છે કે નહીં એક મિનિટ આ બાજુ આવજો શું છે બોલ તું જલ્દી બોલ મને તમારે ડોક્ટર ને વેલું મળવું હોય તો મને 5000 રૂપિયા આપવા પડશે અરે લે આ 5000 રૂપિયા પ્લીઝ તું જલ્દી મને ડોક્ટર ને મિલાવી દે પ્લીઝ તું હા તો નર્સ
આ પેશન્ટ ને લઈને ડોક્ટર ને પાસે જાઓ. ડોક્ટર ચેક કરો. ડોક્ટર શું થયું છે? જીવે છે? હી ઇઝ નો મોર. આ તો મૃત્યુ પામેલો છે. તમે ચિંતા ના કરો, બિલકુલ નિરાશ થઈ જાઓ. આપણો બકરો આવી જ ગયો છે. અને વાલીને જણાવો કે 4 લાખ રૂપિયા તાત્કાલિક જમા કરાવે. 15 મિનિટમાં આનું ઓપરેશન કરવું જ પડશે. બરાબર, જીવ જીવ બચાવવો હોય તો. બરાબર છે, તમે જણાવી દો. ડોક્ટર સાહેબ શું થયું જલ્દી કહો, મારો દીકરો બચી જશે ને? હા, તમારો દીકરો બચી જશે, પણ તેના જોડે બહુ ઓછો ટાઈમ છે. તમે મને 6 લાખ રૂપિયા આપો. અરે 6 લાખ રૂપિયા લો ડોક્ટર સાહેબ, આ 6 લાખ રૂપિયા, પણ જલ્દી મારા દીકરાને બચાવી લો પ્લીઝ, હું તમને વિનંતી કરું છું. હા, આ 6 લાખ રૂપિયા આવી ગયા છે તો તમારો દીકરો જરૂરથી બચી જશે. હે ડોક્ટર, આ લો 6 લાખ રૂપિયા. અરે ડોક્ટર, તમે તો ખૂબ જ જલ્દી પ્રેક્ટિસ શીખી ગયા. તમે તો 4 લાખ કીધા હતા, તમે 6 લાખ લઈને આવ્યા. હા, 2 લાખ. 4 લાખ થઈ ગયા છો તમે તો. હા, થઈ જવું જ પડે ને. થઈ જશે તમારું, પણ તું ચિંતા નથી કર. એક સાઈડ રા, બોલવાનું નહીં તારે. હા ડોક્ટર, તમે ત્યાં ગયા ત્યારે હું એક ટ્રીટમેન્ટ કર્યું આનું, કે આની 2 કિડની કાઢી લઈએ. 2 કિડનીના 2 લાખ આવશે તો 4 લાખ થશે. હવે આ 6 લાખ ને બીજા 4 લાખ, 10 લાખ રૂપિયા તમે અને અમે 5-5 લાખ રૂપિયા વેચી લઈશું. અરે ડોક્ટર, આની આંખો બી કાઢી લઈએ ને. અરે કોક આંખો કાઢી લેશું તો કોક કહેશે કે આની આંખો કેમ કાઢી લીધી, એક્સિડન્ટ થયું હતું. બરાબર, અરે આના કોક કેસ કરી દેશે આપણો. અરે આના પગ બી કાપી લઈએ ને. અરે આની કિડની જ કાઢી લઈએ ગાંડા. આ કિડની કોઈ નહીં જોઈ શકે, પગ તો કાપીશું તો કોક જોઈ જશે. બરાબર, કિડની કાઢી લઈએ, 10 લાખ રૂપિયા આપણે મળી જશે. બરાબર, તને કોણે ડોક્ટર બની દીધો એવું ના વિચારે. કિડની જ કાઢ, આપણે તો બહુ થઈ ગઈ કિડની. 2 આ દ્રશ્ય આપણને શું બતાવે છે? આપણા આવા ડોક્ટર્સ જે આપણી મજબૂરીની સ્થિતિમાં આપણો ફાયદો ઉપાડે છે. કદાચ જો આ ડોક્ટર્સ સારા હોત અને અગર પહેલાંથી જ કહી દીધું હોત તો કદાચ આમને આટલો અફસોસ ના થયો હોત. એટલીસ્ટ અફસોસ થયા પછી પૈસા ના ગયા હોત જે પછીની જિંદગીમાં વાપરી શક્યા હોત. અગર જો આપણ આ ડોક્ટર્સ આ ભ્રષ્ટાચારમાં ન ફસાયા હોત તો આજે આ દીકરો જીવતો હોત. અને બીજી વાત એ છે કે ભ્રષ્ટાચાર બચાવવા માટે આપણને સદગુરુનું શરણું જોઈએ. કોબા જેવી આપણને ભૂમિ મળી છે જ્યાં આપણે આવીએ છીએ, આ બધું શીખીએ છીએ. કદાચ જો આ ડોક્ટર્સના ફેમિલીમાં આટલું ભગવાનનું હોત, સંસ્કાર હોત, તેમની પત્નીઓને અમેરિકા જવાની બદલે કોબા આવવાનું એવું થયું હોત. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણને ધર્મ જ બચાવી શકીએ. ગાંડાઓની શું સ્થિતિ છે અમે પ્રસ્તુત કરવા માંગીએ છીએ. થેન્ક યુ. આ એક ગાંધીનગર મેન્ટલ હોસ્પિટલનું દ્રશ્ય છે. આ તમે જેને જોઈ રહ્યા છો એ વિશાલ છે. તમારી જેમ જ એને આ દુનિયામાં ઉડતા પાખે નવા સપના લઈને આવ્યો હતો, પણ એના કાંઈક અલગ કરવાના વિચારને સમાજે સ્વીકાર્યો નહીં ને એનો વિરોધ કર્યો. વિશાલો વિરોધ કરો, વિશાલો વિરોધ કરો. પરિણામે એ ડિપ્રેશનમાં ઉતર્યો ને અંતે સ્વજનોના કોસવાને કારણે તે પોતાના મગજનું સંતુલન ગુમાવી બેસ્યો ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયો.
દવા પીવા જાય છે. આ વિશાલ છે. દવા પીને એ બેભાન થયો. જો તને કેટલી વાર કીધું સરખી રીતે પોતું કરતું, જો આ પડી ગયો. જો ક્યાં છું? એટલે કોણ છો તમે? તમે કોણ છો? તમે કોણ? તમે કોણ છો? આગળ જાઓ, આગળ જાઓ. આ ગાડાઓની હોસ્પિટલ માં ક્યાંથી આવી ગયું? અરે હું ડાયો છું. તું ડાયો છે? હા ડાયો છું. આગળ જાઓ. ડાયો? ડોક્ટર સર, આ શું છે? મેન્ટલ ઓફિસ, મેન્ટલ હોસ્પિટલ માં કેમ મને દાખલ કર્યો છે? ઓય, આ ક્યાં થી આવી ગયો? અરે પણ કેમ દા? બહાર નીકળ તું. પણ કારણ શું છે? બહાર નીકળ તું. બહાર નીકળ. રૂમ માં જા. તારા રૂમ માં જા. ચાલ બેસી જા. બહાર નીકળ. હલો રૂમ માં જા. ભાઈ કોણ ડાયો છું ને? અહીંયા છું ને તો અત્યારે. જા તારા રૂમ માં જા. અત્યારે જા ભાગ. નહીં જાઉં. જાઓ ભાઈ. ઓય મગજ માં આવી ગયો તો? જો આપણા હોસ્પિટલ ના આજે 50 વર્ષ પૂરા થાય છે. આપણા ડિરેક્ટર સાહેબ આજે આવવાના છે. બધા લોકોને ડિસિપ્લિન માં બેસાડ દે. હોસ્પિટલ એકદમ સાફ કર નાખ. ચાલ ફટાફટ કર. ચાલ ચલો ચલો બધા લાઈન માં બેસો. ચલો આવો મેમ, આવો. ડિરેક્ટર સાહેબ આવી ગયા. નમસ્તે. તમારી મેન્ટલ હોસ્પિટલ ઘણી સરસ છે. ચોખ્ખાઈ ઘણી સરસ છે. આ બધા પેશન્ટ તમે ઘણા સરસ રીતે સંભાળ્યા છે. આજે આપણા 50 વર્ષ પૂરા થાય છે. હું તમારી વિશ પૂરી કરીશ. તમારી કોઈ વિશ છે? મારે જોઈતું છે આવડી મોટી ટીવી. જોતી છે મારે ગેમ રમવા. તમારી વિશ પૂરી થશે. કોઈ બીજાને? મારે તો આનો કુર્તો જોઈએ છે. ઓય વિશાલ, ઉભો થા, ઉભો થા. વિશાલ ઉભો થા. શું છે? ઉભો થા, ઉભો. તારે શું માંગો બોલ. તું મને આ મેન્ટલ હોસ્પિટલ માંથી મુક્તિ જોઈએ છે. મુક્તિ જોઈએ છે. તમને મુક્તિ જરૂર થી મળશે. એક સારી જિંદગી, એક સારી સમાજ સેવા નથી કરવી? શું આપણે આ જેમ સાજો થઈ ગયો તેમ કશાય મુક્ત નથી થવું? વિચારો, વિચારો. જાગો મુમુક્ષુ, જાગો. બધાને જય પ્રભુ. ગ્રુપ નંબર 6 છે અને અમારો ટોપિક છે સંયમ માર્ગમાં પ્રયાણ. અને તમે જેમ નાટક જોશો એમ તમને એનો મેસેજ પણ મળી જશે. એટલે મારે અત્યારે કંઈ નથી કહેવું. રામુ કાકાને બોલાવી દો. રામુ રામુ કાકા બેઠેલો છે. રામુ કાકા, કઈ વાંધો નહીં, આપણે સ્ટાર્ટ કરી. આવી ગયો ઝડપથી. ના એ બોલ
સ્ટાર્ટ કરો એટલે બોલો ને. સ્ટાર્ટ. અરે હસતા બોલતા ચાલતા રંગીલા માણસનું અચાનક મૃત્યુ થઈ ગયું. આટલો આટ આટલો વૈભવ મૂકીને કાયમ માટે ચાલ્યા જ જવાનું, ચાલ્યા જ જવાનું. આ શરીરની રાખ થઈ ગઈ. જીવનમાં આ રીતે જન્મ મરણના ચક્ર ચાલ્યા જ કરવાના, ચાલ્યા જ કરવાના. ના ના, મારે આવું ક્ષણભંગુર તેમજ નાશવંત જીવન નથી જોઈતું, નથી જોઈતું. મારે આત્મસાધના કરીને સંયમના માર્ગે આગળ ચાલવું છે, સંયમના માર્ગે આગળ ચાલવું છે, મોક્ષ માર્ગે આગળ વધવું છે તથા શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે. મોક્ષનો માર્ગ બહાર નથી પણ આપણી અંદર જ છે. મારી અંદર મને આ મોક્ષનો માર્ગ દેખાય છે, મારે એ મોક્ષના માર્ગે આગળ વધવું છે. અરે સાંભળો છો, તમને કહું છું, સંભળાય છે કે નહીં? તમને કહી રહી છું. અરે સંભળાય છે કે નહીં? હું તમને કહું છું કે આજ નહીં. શું થયું, શું થયું? આજે સન્ડે છે, ખબર છે કે નહીં? તું બેસ ને મારી પાસે, મારે એક વાત કરવી છે. મારે વાત નથી સાંભળવી. આજે આપણે મૂવીની ટિકિટ આવી છે, આપણી સાથે વિધિ ને નિગમ પણ આવી રહ્યા છે, આપણે બધા સાથે પિક્ચર જોવા જવાનું છે. અરે તું બેસ ને, મારે મોક્ષ માર્ગે ચાલવું છે, આગળ મોક્ષ માર્ગે જવું છે. શું કહ્યું? મોક્ષના માર્ગે આગળ વધવું છે. મોક્ષ માર્ગનો માર્ગ તમે એ બધું પછી કરજો, અત્યારે આપણી પાસે કોઈ ટાઈમ નથી. અરે પપ્પા તમે તૈયાર નહીં થયા? આપણે પિક્ચર જોવા જઈએ છીએ. રાવણ ને ભાઈ કેટલી મહેનતથી બ્લેકમાં ટિકિટ લીધી છે, ઊભા થાવ ને જલ્દી તમે. પપ્પા પપ્પા જલ્દી ચાલો, ચમક ચલો, ગીત ચાલુ જશે. અરે દીકરા બેસ ને, મારી વાત સાંભળો ને. તમારી વાત રાતના સાંભળશું, ઊભા થાવ ને જલ્દી તમે. અરે મારે તારી મમ્મીને હમણાં જ કહ્યું કે મારે દીક્ષા લેવી છે. હવે આ શું ચાલુ કર્યું છે? દીક્ષા? આપણે ગાડી લઈને જવાનું છે પપ્પા, મર્સિડીઝમાં જઈ છીએ આપણે. અરે રિક્ષા નહીં દીકરા, રિક્ષા નહીં, દીક્ષા. તું કાકા, તારા કાકાને બોલાવ. રામુ કાકા. હા બોલો બોલો શેઠજી, મારે પિક્ચર જોવા આવવું છે. અરે રામુ કાકા નહીં, તારા કાકાને બોલાવ, તું તારું કામ. અરે રામુ બેસ ને, તું અહીં બેસ, બેસ મારી પાસે બેસ, મને લઈ જાવ ને પિક્ચર જોવા. મારે સાચું જ્ઞાન પામવું છે, સંસાર છોડીને સંયમ ના માર્ગે આગળ ચાલવું છે. હું દીક્ષા લેવા માંગુ છું, હું દીક્ષા લેવા માંગુ છું. આપણા ઘરમાં આટ આટલી જવાબદારીઓ છે, તમારો આટલો મોટો બિઝનેસ, કુટુંબની આટલી બધી જવાબદારીઓ, અને તમને આ વિચાર આવે છે? હા મને અત્યારે આ જ વિચાર આવ્યો છે, મારે મોક્ષના માર્ગે આગળ વધવું છે, આગળ વધવું છે. માજોજી લગન પણ બાકી છે, તમે ક્યાં જાઓ છો પપ્પા? મારા જી ભણવાનું પણ બાકી છે. પપ્પા આજી તો મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, આગળનું શું? અરે દીકરા આ બધું જ થશે, સૌ સારાવાના થશે. મેં બધી જ વ્યવસ્થા ગોઠવી રાખી છે. હજુ આ તારા દાદાજી છે, દાદાજીને પણ બધું જ કહ્યું છે. અરે દાદાની પોતાની બેટરી ડાઉન છે, અમારું કેવી રીતે કરશે? અરે દીકરા તારા દાદા બધું જ સંભાળી લેવા છે, અને આ મારો ભાઈ છે, આ તારી મમ્મી છે, અને આપણા પાડોશીઓ બધા કેટલા છે, અને આ બધા મુમુક્ષુઓ તમને સાથ આપશે. તો દીકરા મને મારા માર્ગે આગળ વધવા દો ને. તમારે શેઠજી જ્યાં જવું ત્યાં જજો. આ રામુ કાકાને પેલા 2772.50 રૂપિયા પગાર અને બોનસ જોઈ. અરે રામુ તારું કવર તૈયાર છે, હું દીક્ષા લઈશ પેલા તને મળી જશે. ભાઈ
અરે ભાઈ મારી વાત સાંભળો, હજી ભાભીનું સપનું બાકી છે, દીકરીના લગ્ન બાકી છે, અને ભાઈનો બિઝનેસ બાકી છે, અને તમે હજી ઘણું કર્યું છે, હવે દીક્ષા લેવાની શું જરૂર છે? બેસ ભાઈ બેસ, તને સમજાવું હું. મારે એક જ વાત કહેવી છે, મારે મોક્ષના માર્ગે આગળ જવું છે, કૃપારૂદેવ ભગવાન મને સાથ આપે એવી પ્રાર્થના કરું છું. અરે પપ્પા, તમે સવારે પૂજા કરો છો, સાંજે મંદિરે જાઓ છો, જે ચર્ચા થાય છે બધી સાંભળું છું, બધી મને ખબર છે શું ચાલે છે, પણ તમે વિચારો આજે તમારા પપ્પા જે માર્ગે જવા ઈચ્છે છે એ જ તો સાચો માર્ગ છે, એ જ આપણને પરમ કૃપાળુ દેવ અને ભગવાને આપણને બતાવ્યો છે, અને એમાં જતા હોય તો આપણને ખુશી હોવી જોઈએ, આપણે ખુશી ખુશી એમને વિદાય આપવી જોઈએ દીક્ષા માટે, અને આપણે ના પાડીએ છીએ આપણી માટે આ તો બહુ હર્ષનો પ્રસંગ છે, અને એ જ સાચો માર્ગ છે. અને તમે શા માટે તમારા પોતાની ચિંતા કરો છો? હું અહીંયા બેઠો છું, હું બધી જવાબદારી લઈ લઈશ, તમારા કાકા છે અને તમારા પપ્પા તો તમારા માટે બધી જ વ્યવસ્થા કરીને ગયા છે. વિધિ, મને લાગે છે કે સાચી વાત છે, તો ચલો આપણે તમારા પપ્પા પાસે જઈએ અને એમને ખુશી ખુશી હા પાડીએ. અરે વાહ, તો બહુ સરસ થઈ ગયું. મને લાગે છે કે મારી ભૂલ હતી, હું તમને તમારા સાધના માર્ગમાં અંતરાય આપી રહી હતી, માટે હવે જરા પણ વિલંબ કર્યા વગર તમે તમારા માર્ગ પર આગળ વધો. ભાઈ એક વાત કહું, આપણે ખજા ચાવી કયો છે? ચાવી આપી છે દાદાજી. ઓમ. હવે પછી ગ્રુપ નંબર 4. ગ્રુપ જય પ્રભુ. અમારો, શાંતિ રાખશો પ્લીઝ, રિક્વેસ્ટ. અમારો ટોપિક છે ઇન્ડિયા પાકિસ્તાન વોર. એવો ટોપિક છે જે લગભગ બધાને ખબર હશે, કેમ કે બધાએ પોતપોતાના જીવનમાં જેટલા બી છે ઇન્ડિયા પાકિસ્તાનની વોર જોઈ હશે. બટ ઇન્ડિયા પાકિસ્તાનના વોરના માધ્યમથી અમે હ્યુમન બિઈંગ્સની બે ક્વોલિટીઝ દેખાડવા માંગીએ છીએ. એક છે દેશપ્રેમ. કઈ રીતે આપણા દેશના જવાનો અડધી રાત્રે ગમે ત્યારે ગમે તે ઘડીએ દેશને સેવા આપવા પહોંચે છે, ને કદાચ એ લોકો ત્યાં બેઠા છે એટલા માટે થઈને આપણે લોકો અહીંયા બેઠા છીએ, કાં તો કદાચ આપણે કોઈ બીજાના ગુલામ હોત, કાં તો બીજા કોઈ દેશની અંદર આપણે લોકો એ લોકોના રાજની અંદર અત્યારે આપણે લોકો જીવતા હોત. અને બીજું, આંતરરાષ્ટ્રીય, વર્લ્ડમાં લગભગ 150થી વધારે રાષ્ટ્રો છે, કઈ રીતે આ બધા રાષ્ટ્રોને આપણે એક સાથે લાવી શકીએ જેથી કરીને હિંસા ઓછી થાય ને અહિંસા વધે. તો આધ્યાત્મિક માર્ગ અને રાષ્ટ્રપ્રેમ એ બંને વસ્તુને ભેગા કરીને વૈશ્વિક સ્તરે આપણે કઈ રીતે સુખ, ચેન, અમન, શાંતિ પ્રસરાવી શકીએ, આ બે સિરિયસ ક્વોલિટીઝને પ્રદર્શિત કરતું અમારું નાનકડું સ્કિટ છે. પૂર્વ ભૂમિકા આપી દઉં, 1999 ટાઈમ છે, પાકિસ્તાનના અમુક ટેરરિસ્ટે કારગિલની અંદર ઘૂસણખોરી કરેલી છે. ઇન્ડિયાને ખબર નહોતી પણ કારગિલની અંદર ઘણા બધા ઘૂસણખોરો આવી ગયા છે. પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ તત્કાલીન કહી દીધું, જ્યાં સુધી આ લોકોને બહાર ન ખદેડો ત્યાં સુધી પાછા નહીં આવતા. સરહદ પર લડાઈ છેડાઈ ગઈ છે. અને કાલ્પનિક દ્રષ્ટાંત તમે નાખ્યું છે કે એ જ વર્ષમાં કારગિલનું યુદ્ધ થયું એની પહેલા અન્ના હઝારે પોતાની ભ્રષ્ટાચાર વિરોધી મૂવમેન્ટ આખા દેશમાં વ્યાપી છે. એટલે દેશ અત્યારે બે પરિસ્થિતિઓની સાથે લડી રહ્યું છે, એક અંદરૂની ભ્રષ્ટાચાર અને બીજું પાકિસ્તાન કે જે આપણી સરહદ પર લોકોની સાથે એટેક કરીને આપણા દેશનો કબજો લેવા માંગે છે, એ સામે આપણે કઈ રીતે લડત કરીએ છીએ. એની માટે સીન નંબર 1 માં જોશું કે અન્ના હઝારે કઈ રીતે પોતાની ક્રાંતિ દેશમાં ફેલાવી રહ્યા છે. અન્ના જી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ, ભ્રષ્ટાચાર મિટાના હૈ,
देश को बचाना है, करप्शन एक चिंगम है, अन्ना हमारा सिंघम है। वंदे मातरम, भारत माता की जय। क्या आप भ्रष्टाचार मिटाने में मेरा साथ देंगे? हाँ। क्या पाकिस्तान के खिलाफ जो युद्ध चल रहा है उसमें मेरा साथ देंगे? हाँ। क्या आप सब में एक अन्ना है? हाँ। तो चलिए पाकिस्तान के खिलाफ युद्ध करने के लिए चलिए। भाइयों, आ प्रमाणे आपणे जोयुं के अन्ना हजारे फक्त करप्शन नहीं पण पोते आर्मी में हता एटले कहे छे देशना युवानोने समय आवी गयो छे, समयनी मांग छे, चलो सरहद ऊपर जाइए, देश ने बचावीए, भारत माता ने बचावीए। पण ई एटलू सहेलू नथी, ऑक्टोबर दिवाळी नो टाइम छे ने हवे पछी नो भाग छे एमां आवशे त्रण जवानो जेमांथी एक जवानना काले लग्न थई रह्या छे, ई शुं करशे? चलो जोईए। अरे यार, आ तो तू बहुत खुश छे, શું વાત છે? ખુશ કેમ ના હો, આજે મારા લગન થયા છે તો ખુશ જ હોઉં ને। આ ફોન તો વિજેન્દ્રનો છે। હેલો, હા કર્નલ સર, ક્યા સડક પે કારગિલ કા યુદ્ધ શરૂ હો ગયા હે? થી અભી તો હમ મેજર राठौर की शादी में है, ठीक है, मैं उनको जरूर बता दूंगा। मैं तो नहीं आ सकता हूँ क्योंकि मेरी शादी आज ही हुई है, और मैं कैसे आ सकता हूँ? मैंने सौ सौ लड़कियों को देखा और एक लड़की को मैंने चूज किया है और इसके साथ मेरी शादी हुई है, तो मैं कैसे आ सकता हूँ? तुम्हें चिंता ना करो, मारी चिंता तो बिल्कुल ना करो, देश ना प्रत्येक तुम्हारी जिम्मेदारी वधारे ऊंची छे, તમે જાઓ અને દેશની રક્ષા કરો। જો દીકરા, જો હવે તારે આજે તારે માતાનું રણ ચૂકવવાનું અવસર આવ્યો છે, તો પછી બેટા જા અને આજે એ રણને ચૂકવ અને જીતીને જ આવજે તું પાછો। તો માતા, હું જરૂરથી જઈશ અને મારા દેશને, મારા રાષ્ટ્રને બચાવીશ અને મારા રાષ્ટ્રને વિજય અપાવીને જ હું પાછો વળીશ। વંદે માતરમ, ભારત માતા કી જય। ભાઈઓ બહેનો, આપણે જોયું આ દેશની માં અને પત્ની એમ નહીં કે તમે મારી માટે રહો, પણ એમ કહેશે ના, પહેલા જાઓ ને પોતાની ભારતમાંને મચાવો। આ જવાનો હવે ગયા કારગિલ પર, આવો જોઈએ કે હવે કારગિલમાં શું થાય છે। વંદે मेरी बात सुनो, उन हिंदुस्तानियों का एक सिपाही कवर के बिना है, जाओ उसे मार के यहां पे ले आओ, तब तक मैं इनको संभालता हूं। शबाश मेजर अशरफ, शबाश। आ हिंदुस्तानी, आ जा, देखता हूं तू हमारे लिए क्या ला पाया। ये क्या है? अरे ये तो एक किताब है, इसके पीछे किसकी तस्वीर है? श्रीमद राजचंद्र। ये क्या है? आत्मसिद्धि शास्त्र। आओ पढ़ते हैं क्या है ये। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत, समझा व्यूते पदनमु श्री सदगुरु भगवान। जो आत्मसिद्धि वाचे छे, હવે થોડી ક્ષણોમાં શું પરિવર્તન આવે છે તે આપણે જોઈશું, બરાબર। દેહ છતા જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત। મેજર અશરફ, આજ તક હમ ક્યા કર રહે થે? યે પઢ કે તો લગતા હૈ કે જંગ સહી માયને મેં એક સોલ્યુશન નહીં હૈ, પ્રેમ અમન શાંતિ इन्हीं चीजों से सारे जग को जीता सकता है। चलिए, मुझे लगता है कि हमें जनरल से बात करनी चाहिए। क्या हुआ सर? मैं आपके लिए एक ऐसी खबर लाया हूं जो दुनिया हिला देगी। कौन सी बात? ये देखिए सर, एक हिंदुस्तानी सिपाही की मौत हुई है और उसके जेब से हमें यह मिला है। यह है आत्मसिद्धि शास्त्र। ये पढ़ने के बाद मुझे लगता है कि अब हमें जंग
हिंसा की कोई जरूरत नहीं, सुख चैन शांति से ही जग को जीता सकता है। सर आप पढ़िए एक बार। देखा, बहुत अच्छी किताब है ये। सर मैं आपसे कहूंगा कि आज ही भारत आर्मी के हेड से आप बात कीजिए और हम पहली पहल करेंगे कि हमें जंग नहीं चाहिए, वार्तालाप के द्वारा सारी चीजों को हम सुलझा सकते हैं और फिर से ये दोनों राष्ट्र चैन, अमन, प्यार और शांति भरा जीवन जी सकते हैं। क्या आपको लगता है कि आपको भारत के आर्मी हेड से ये बात करनी चाहिए? करनी चाहिए और मैं ये बात जरूर करूंगा। थैंक यू सर। ऑक्टोबर 1999 में થયેલું યુદ્ધ લગભગ ડિસેમ્બર માં પૈતું બંને દેશોને અને આર્મી જનરલ વચ્ચે રક્ષા મંત્રી, જનરલ મંત્રી અને પ્રધાનમંત્રીઓએ કૃપાળુદેવના માર્ગદર્શન પ્રમાણે પ્રભાવિત થયા અને યુદ્ધને વિરામ આપ્યો, મંત્રીઓની પહેલ કરી અને સમયને સુખ શાંતિથી રહેવાનું નિરાધન કર્યું। કૃપાળુદેવની કૃપાથી આપણે અહીં ઈચ્છીએ છીએ કે બંને દેશ વચ્ચે ખૂબ સુખ અને શાંતિનું વાતાવરણ થાય અને આવી જ શાંતિ અને સંમતિ પૂરું થાય। બોલો ભારત માતા કી જય। છે મારું નામ ગ્રીષ્મા શાહ છે, હું ગ્રુપ 7ની લીડર છું। અમારો ટોપિક છે લગ્નની વિધિ। અમારે અહીંયા કૌશિકભાઈ અને કામિનીબેનના લગ્ન થવાના છે। અમે જાણે અમને એક વિનંતી છે, જાનૈયા માટે બધાને આવવું પડશે, અમારા જાનૈયા ઓછા છે। આ આપણે નેક્સ્ટ ટોપિક છે ને ભોજનાલય, એ લોકો જમાડશે ને એ લોકોને ટોપિક આપી દે, એટલે એ લોકો જમાડશે, એ લોકોની વ્યવસ્થા કહી દીધું છે, એટલે પાછળથી જરાક બધા હા સ્ટાર્ટ કરો 7 મિનિટ ને આમંત્રણ મળી ગયું છે, ગણેશ સ્થાપના જી થઈ ગઈ છે અને આપણે જાન આવી રહી છે। ચલો પંડિત ક્યાં છે? હેલો પંડિત ને બોલાવો। કેસરીઓ જાન લાવ્યો, જાન લાવ્યો રે, જાન માતે આવ્યા મોટા જરબરે લાવ્યા લોટા। કેસરીઓ જાન લાવ્યો, જાન લાવ્યો રે। પધારો પધારો। હે પોખવા આય રે પોખવા આય, મોટી ડોળાળી પોખવા આય, સાડી ન હોય તો વાણિયા ને જા, વાણિયા ની ભૈયર પોખવા આય। પધારો પધારો પધારો, બેસો બેસો પધારો, આવો આવો। હાલો કન્યાના વરવધુ, કન્યાને હાર પહેરવા માટે બોલાવો, કન્યાના કન્યાના માતા પિતા। કામિની હાલો બેટા, ઓમ વિઘ્નેશ્વરાય, વરદાય, શુરપ્રિયાય, લંબોદરાય, શકલાય, અધિતાય, નાગનનાય, શુતિયાય, વિભૂષિતાય, ગૌરીસુતાય, ગણનાથ નમો નમસ્તે। હાલો, હવે ચોળીમાં રાજા બેસશે, ચોળીમાં પાટલા ઉપર or
कोटी समा प्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। આપણે તો બેસી ગયા પણ આપણી દીકરી તૈયાર થઈ કે નહીં બેટા? જો તો તારી દીદી તૈયાર। હલો વારે કન્યા સાવધાન, કન્યાને પધરાવો સાવધાન। બેસ બેટા, એ બેસી જાઓ। ઉલ્લાસે ગણનાથ પૂજુ તમને વિઘ્નેશ સિદ્ધિ પ્રદા, પરમાત્મા સહુ બાણયા તમ તણા, રક્ષા કરો સ્નેહતી। વિધિ બરોબર કરાવજો બધું। મહારાજ, અમારી દીકરીનું લગ્ન જીવન શરૂ થાય છે, સરસ રીતે લગ્ન કરાવજો। ઓમ વિઘ્નેશ્વરાય વરદાય શુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય। હાલો ફેરા માટે વર વધુ તૈયાર થઈ જાય। પહેલા રે પહેલા મંગલ રતાય, પેલા રે મંગળ સોના ના દાનય પાય, પેલા રે મંગળ સોના ના દાનય પાય। છેતરાણ્યા કૌશિક બાઈ, છેતરાણ્યા છેતરાણ્યા કૌશિક બાઈ, છેતરાણ્યા આવા ડબલા મો શું મોયા, કૌશિકભાઈ છેતરાણ્યા। હવે મંગલ ચલો મોડું દેખાડો, હવે મંગલ એ અમારી દીકરી બહુ શરમાળ છે, હવે મંગલ સૂત્ર અને સિંદૂર ની વિધિ થાય છે। હવે મંગલ સૂત્ર અને સિંદૂર ની વિધિ થાય છે એટલે અહીંયા હાલો મમ્મી પપ્પા ને બોલાવો, હજી 2 મિનિટ બાકી છે। હા, આ વર કન્યાના માતા પિતા ને આશીર્વાદ માટે બોલાવો। ઓકે અસ્તુ। હેલો, આ તો સાંસારિક લગ્ન છે, આમાં તો મોહ માયા ઈ તો ચાલતા જ હોય, પણ આપણે પરમાત્મા સાથે લગ્ન કરવું છે
એટલે આપણે પરમાત્મા ની ભક્તિ કરવી જોઈએ. ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુરે. ગુડ મોર્નિંગ સર. Good morning, students. Good morning. Good morning, students. Sir. હા તો હું ટીચર જ છું ને, બેસો બધા. આવા નાના ટીચર હોય. ચલો બધાને અટેન્ડન્સ પહેલા લઈ લઈએ. આજે આપણે પહેલો દિવસ છે અને બધાને અટેન્ડન્સ લઈએ છે આપણે. ગૌતમ. યસ સર. રાકેશ. યસ સર. સર રોકી કો સ્ટાઇલ નથી દેખાતી. અરે શું સ્ટાઇલ છાનવાનો બેસ. મુન્ના. સર મુન્ના ભાઈ બોલો. મુન્ના ભાઈ મુન્ના નહીં. ભગત. સર એ તો બહાર ગયો છે, બગીચામાં ફરે છે સર. જયશ્રી. યસ સર. તારો અવાજ કેમ બદલેલો લાગે છે. કલ્પના. યસ સર. ચિરાગ. યસ સર. આ એક ડાયો છોકરો લાગે છે. લાલા. એ તો સર રાવણ જોવા ગયો. ચલો આજે આપણો પહેલો દિવસ છે અને તમારી જનરલ નોલેજની ચોકસાઈ લઈશું આપણે. અચ્છા મને કયો, ગંગા ક્યાંથી નીકળે છે? બરાબર બેસી જા. અચ્છા હવે મને કયો, ભારત અને રશિયા કેટલું દૂર છે? સર સર હું કહું. રોકી તું બોલ. ચાલ. ભારત રશિયા થી એક વેજ જેટલું દૂર છે. એક વેજ? હા સર. કઈ રીતે? સર મેં નકશામાં જોયું હતું. સર 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 સર. હા બોલો. 4325 કિલોમીટર. એકદમ બરાબર. તમે લોકો બધા કરો છો શું? અચ્છા ચલો મને હવે એ કયો, ભારત કયા ખંડમાં આવ્યો? હા બોલ. સર ભારત આપણા વર્ગમાં નથી પણ બાજુના વર્ગમાં છે. અરે આપણે એ ખંડની વાત નથી કરતા. સર 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 સર. હા બોલો. એશિયા ખંડમાં આવે છે ભારત. બરાબર છે. ચલો બેસી જાઓ. ચલો ચલો કેન્ટીનમાં જઈએ. ચલો ચલો કેન્ટીનમાં જઈ નાસ્તો કરીએ, મજા કરીએ, મોજ કરીએ. ચાલ જય શ્રી. રોકી કેટલો સ્માર્ટ લાગે છે, આપણે તેની પાસે ગઈએ. એ શું વાંચ વાંચ કરે છે, ચાલ પગ દબાવ. કેમ કેમ શું, હું તારો સિનિયર છું, સિનિયર ની ઇજ્જત કરતા નથી આવડતી? અલા શું કરી રહ્યા છો? અલ્લે સિનિયર તો હું છું, ફર્સ્ટ યરમાં 4 વર્ષથી છું. ચાલ ઉઠ, પાણી લાય. ચાલ મુન્ના ભાઈ ના પગ દબાય, પાણી લાય જલ્દી. એ નહીં આ પગ દબાય. ચલો ચલો ક્લાસ નો ટાઈમ થઈ ગયો છે. ચાલો છોકરાઓ આપણા થોડા ક્વેશ્ચન બાકી રહી ગયા હતા તો હવે હજી તમારી જનરલ નોલેજની ચોકસાઈ કરી લઉં કે તમે પહેલા વર્ષે શું શીખીને આવ્યા છો. અચ્છા હવે મને કયો, ગાંધીજીનો જન્મ ક્યાં સાલમાં થયો? સર સર હું કહું. હા બોલો. સર સર ગાંધીજીનો જન્મ સાલમાં નતો થયો, એ તો ગોદડીમાં થયો હતો.
અરે બહાર નીકળી જા ક્લાસ ની પણ સાહેબ એ તો સાચી જ વાત છે ને ગોધડી માં થયો તો તને શું પૂછું ને શું જવાબ આપે છે ક્લાસ ની બહાર નીકળી જા સાહેબ પણ મારો સાચો જવાબ છે કાઈ નથી સાંભળ્યું ક્લાસ ની બહાર નીકળી જા પણ હું કેમ બહાર નીકળું અદફ વાડીને ઉભો રહી છે ને તારા મા બાપ ને બોલાવી જા સર સર મા બાપ ને નહીં બોલાવો ને તમે ગેટ ની બહાર નીકળો તમારી ખબર પડી જાય સર 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 હા બોલો 1879 માં થયો છે બરાબર અચ્છા હવે મને કહો આપણા રાષ્ટ્રપતિ કોણ છે સર સર હું કહું હા બોલો પ્રતિભા દેવીસિંહ પાટીલ સર સર એમને રાષ્ટ્રપતિ રાષ્ટ્રપત્ની કહેવાય ને રાષ્ટ્રપતિ જ કહેવાય તો ભી ચલો હવે આપણો સમય પતી રહ્યો છે કોઈને કંઈક ક્વેશ્ચન છે કંઈક સર સર હું એક પ્રશ્ન પૂછું હા પૂછો સર તમે ભૂગોળને હાથ ઉઠાવ્યા વગર લખી શકો છો ભૂગોળને હાથ ઉઠાવ્યા વિના ના 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 લખી શકાય એને તો ઉઠાવવો જ પડે હા લખી શકો હાથ ઉઠાવ્યા વિના ના લખી શકાય ટ્રાય કરી જો ને ના લખી શકાય કીધું ને હાથ તો ઉઠાવવો જ પડે ને તો હું લખી બતાવું હા બતાવ અરે એન થેન્ક યુ હેલો હેલો આપણા બધા મુમુક્ષુતોને મારી વિનંતી છે કે અત્યારનું જે કોલેજનું વાતાવરણ છે એ કેવું છે આપણો જે પાયો છે પાયો જ નબળો છે પ્રાથમિકથી કરી અને બારમા સુધી તો આપણે ભણતા જ નથી અને કોલેજની અંદર જઈએ એટલે આપણને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જોવા મળે છે તો આપણે ત્યાં ગઈ અને કોઈ સંસ્કારનું સિંચન મળતું નથી જે આપણે વૈદિક પરંપરા શું હતી અને અત્યારનું જે બધું વાતાવરણ શું છે એ આપણને ખબર પડતી નથી આપણે માતા પિતાનું માનતા નથી અને આપણા શિક્ષક આવે છે ત્યારે આપણે મેઇન વાત તો આપણી જે ઉંમર છે ઉંમરની છે કારણ કે કોલેજ પછીની આપણી જે ઉંમર છે તરુણાવસ્થા એ આપણને એક તરફ આપણી જે જીવન છે એને વાળવાનો એક મોકો હોય છે અને એક તરફ બીજી તરફ જીવનને વાળવાનો મોકો હોય છે તો આટલી નાની ઉંમરની અંદર આ કલ્પનાબેન છે દેવાંગભાઈ છે એમને કેટલી બધી ડિગ્રી લીધી છે અને મેં પણ માસ્ટર ડિગ્રી લીધી છે હું પણ હાલ ટીચર છું પણ મારા કરતાં પણ એ વિશિષ્ટ હોય એવું લાગે છે તો ખરેખર આપણે બધાએ હવે શું કરવું શું ના કરવું એ હવે આપણે ધ્યાનમાં રાખવું અમે ગ્રુપ નંબર 5 અને અમારો ટોપિક છે મૃત્યુ આ સ્ટોરી જે અમે અત્યારે પોર્ટ્રે કરવા માંગીએ છીએ એક ફેમિલીની છે જેમાં જે મોસ્ટ એલ્ડર છે જે કે પપ્પા એ એક્સપાયર થઈ જાય છે એમના એક્સપાયર થયા પછી એમના ફેમિલી પાસથી કેવું કેવું રિએક્શન આવે છે એ આપણે જોઈએ અને જેમ જેમ તમે જોતા જશો ઓટોમેટિકલી તમને મેસેજ બી કન્વે થતો જશે ઓમ આ ડૉક્ટરની કેટલી વાર છે હું ક્યારનો રાહ જોઉં છું મારે બહુ કામ છે ને ટાઈમ નથી આ ડૉક્ટર ક્યારના ઓપરેશન કરે છે પપ્પા મરી ગયા કે જીવે જાય એટલા તો સમાચાર આવે તો ખબર પડે યાર મારી તો મારા ગર્લફ્રેન્ડના 10 ફોન આવી ચૂક્યા છે જો પપ્પાનું જલ્દી સમાચાર નહીં આવે તો મારું તો બ્રેકઅપ થઈ જશે યાર એવું તો ના જ થવું જોઈએ ભાઈ હો અરે ભાઈ થોડી વાર રાહ જુઓ ને ચાલો મફતની ચા મળી છે આપણે પી આવીએ Mr. Mehta, the operation, I'm afraid, was not a success. તમારા પિતા આ દુનિયામાં નથી રહ્યા હવે આ દીકરાઓ એમના પપ્પાની લાશ ઘરે લઈને આવે છે એટલે નીચે અમે જે આ બિછાવ્યું છે ધેટ ઇઝ ધ ડેડ બોડી અરે રે આ આ આ ભાઈ મહેતા સાહેબ હજી ગઈકાલે તો આપણી વચ્ચે હેમખેમ જીવતા હતા અને આજે અચાનક એમનું મૃત્યુ થઈ ગયું
એ તો હજી એ તો હજી નક્કી કરતા હતા કે ફ્યુચરમાં કરવું શું છે. એમના પરિવાર માટે હજી તો બધા પ્લાનિંગ કરતા હતા અને અચાનક જતા રહ્યા. અરે ધર્મ સેવા પૂજા કરવાનો ટાઈમ પણ ના મળ્યો, અચાનક ચાલ્યા ગયા. ઓહો, એમની પત્ની, એમના પુત્રો કેટલા, એમના કયાગરા, એમની પત્ની ધર્મપત્ની. ઓહો હો, ભગવાન ભગવાન સૌને આવું પરિવાર આપે, સૌને આવું પરિવાર આપે. આપણે હવે જોઈએ કે જ્યારે આ બધું વિધિ ચાલી રહી હતી ત્યારે એ લોકોના મનની અંદર સાચે શું વિચાર ચાલી રહ્યા હતા, જ્યારે એમના પતિનું, એટલે પત્ની માટે એમના પતિનું, પુત્રો માટે એમના પિતાજીનું બોડી એમની સામે પડ્યું હતું, પણ બહારથી એ લોકો દેખાડતા હતા કે રડે છે, પણ અંદર શું ચાલી રહ્યું હતું એ હવે આપણે જોઈએ. હે ભગવાન, હવે મારું શું થશે? આ તો મને છોડીને જતા રહ્યા અને હવે આ ઘરડી હું આ દુનિયામાં હવે શું કરીશ? આ ઘણી બધી સંપત્તિ હતી પણ ક્યાં મૂકી છે એ પણ કહેતા નથી ગયા, અને આ છોકરાઓને હવે કરી ગયા છે, અને ચાવી લોકરની ક્યાં મૂકી છે એ પણ કીધું નથી. અને તમે બધા જાણો તો છો કે આ છોકરાઓ અત્યારના કેવા હોય છે, મા બાપને રજડતા મૂકી દે છે, આ ઘરડી ડોસીને મૂકીને ક્યાં જતા રહ્યા હશે? હવે હું શું કરીશ હે ભગવાન? એ ભગવાન, હવે શું થશે? પિતાજી તો મૃત્યુ પામ્યા, હવે આ ડોક્ટરનું બિલ કોણ ભરશે? 1,00,000 રૂપિયા બિલ આવી છે, હવે મોટા ભાઈ ભરી દે તો સારું રહેશે, આપણા જોડે તો આટલા બધા પૈસા નથી, એમને જોડે હશે તો ભરી દેશે. પપ્પાજી પણ કશું કર્યા વગર ઓફલાઈન થઈ ગયા અને પાછળ પાછું દેવું મોકલા ગયા છે 1,00,000 રૂપિયા. એનું શું કરવું એ તે મગજ કામ નથી કરતું. અને પાછું નાનકો કહે છે કે મોટા ભાઈ પૈસા ભરશે, શું કરે? બીજો ભાઈ ભરશે, 3 ભાઈ છે તે, અને ભરવા તો ભરે નહીં કે મારા કાકો ભરશે કે મારો બાપો ભરશે. હું તો ક્યારનો રાહ જોતો હતો કે ક્યારે મારા પિતાજી મરી જાય અને મારી એમની વિલમાં મારો 50% ભાગ તો છે, મારી જ છે 50%, તો આખી જિંદગી સેવા કરી છે, ખાલી થોડી એમના કરી છે, અરે જલસા કરશું, એશ કરશું, અરે પણ મનમાં એક શંકા રહી ગઈ છે કે આ ડોશીને મારા માથે મૂકતા ગયા છે, આને કોણ હાચવે? જો આને હું હાચવીશ તો ઘરમાં મારી પત્ની મને નહીં હાચવે, આને તો નહીં જ સ્વીકારું, કાં મારા કાકાને કાં મારા ભાઈઓ છે, નકર એમના ફ્રેન્ડને ગમે ત્યાં જશે પણ મારી સાથે તો નહીં જ રહેવા દઉં. હે ભગવાન, સારું થયું મારે 1,00,000 રૂપિયા વ્યાજ બચ્યું, ફાયદા ઈ ફાયદા. જોયું મિત્રો કે આપણે જે ભાઈ, જેમના પત્ની, જેમના પુત્રો, જેમના મિત્રોને પોતાના ગણતા હતા, જેમની માટે એણે આખી જિંદગી કોઈ પણ જાતના ધર્મ, કોઈ પણ જાતના મંદિરે ગયા વગર એ લોકોની સેવા કરી, એ લોકો જ એની માટે એમના મર્યા પછી શું વિચારી રહ્યા છે? આ પરથી કહેવાનો તાત્પર્ય એક જ છે કે આપણું મૃત્યુ કઈ ઘડીએ આવશે આપણને ખબર નથી. આપણા સ્વજન છે જેને આપણે આપણા માનીએ છીએ, પણ એ લોકો પાછળથી શું વિચારી શકે? હું એમ નથી કહેતો કે બધાના આમ જ હોય છે, પણ ધીસ આ એક પોસિબિલિટી છે કે આ વસ્તુ પાછળથી થઈ શકે છે. આ ન થાય તો મૃત્યુ પછી આપણા સ્વજન 10 દિવસ 15 દિવસ મહિના 2 મહિનામાં ભૂલી જ જતા હોય છે, અથવા તો એમને એવો કોઈ ગમ થતો નથી, એ વસ્તુ અહીંયા આગળ અમે લોકોએ દેખાડવાની કોશિશ કરી છે. બસ એટલું જ, અહીં સમાપ્ત થાય. અમારો ટોપિક છે ભોજનાલય, જેમાં બહારની સંસ્થાઓ બહારની ભોજનાલયોમાં અને સંસ્થાની ભોજનાલયોમાં શું ડિફરન્ટ હોય છે એ બાબતે અમે અહીંયા પરફોર્મ કરીએ રહીએ છીએ. તો
બહારની જે સંસ્થાઓ છે એટલે કે જે બહારના ભોજનાલયો છે હોટલો છે ત્યાં આગળ કેવી રીતે જમતા હોય છે, ત્યાં આગળ શિસ્તા કેવી હોય છે અને સંસ્થાઓની ભોજનાલય ત્યાં આગળ કેવી રીતે માણસો શાંતિથી શાંતિપૂર્વક જમતા હોય છે એ બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા અમારા આ જે સ્કીટ છે એમાં પરફોર્મ કરી રહ્યા છીએ. તો તમે શાંતિથી નિહાળશો ભોજનાલયનો સ્કીટ. આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલ સ્કીટમાં આપણે જોઈશું કે જગતમાં ઘણી જગ્યાએ ભોજનાલય હોય છે. આપણે અહીં જોવાના છીએ કે જગતની બીજી ભોજનાલય અને કોબા જેવી સંસ્થામાં જે ભોજનાલય હોય છે તેમાં શું અંતર છે. અરે લાઈનમાં ચાલો ભાઈ લાઈનમાં. ચૂપચાપ લો સાઈડ માં જઈને ચૂપચાપ બીજાને દેખાડ્યા વગર પી લો. જમવાનું બનાવવાનું હોય ઓલા રસોઈયાનો કોને સારું બનાવે. આ લોકો આવું જમશે તો આ બીજા દિવસે નાસી જશે. આવે છે બીજા પાંચ જણા એ પણ જતા રહેશે. યાર આ લોકોથી તો કંટાળી ગયો છું, ખબર નહીં મારો ધંધો બંધ કરાવી નાખશે આ લોકો, ખબર નથી પડતી. અરે ભાઈ લા ઓય શું થયું જેઠજી, બરાબર કઈ ખાવાનું બનાવ, થોડું ટેસ્ટી બનાવ, બધા કમ્પ્લેન કરે છે. કેમ ટેસ્ટમાં શું થયું? અરે ભાઈ એકદમ ફીકું ફીકું લાગે છે, કાલમાં ધંધો બંધ થઈ જશે આ રીતે. હું ટેસ્ટમાં બનાવું છું પણ ગ્રાહકોને કહે છે કુછ ભી કરને કા લેકિન નિગોટ નહીં કરને કા. આતા માજી સટકેલ આજા તુજી સટકેલ આજા માધી સટકેલ ભાઈ, ફટાફટ બનાવો. અને હજી બાર લોકો આવે છે, થોડું વ્યવસ્થિત બનાવ ખાવાનું, ટેસ્ટી હોવું જોઈએ એકદમ. આ બાર લોકોનું મારે જમવાનું બનાવવાનું છે બહુ ટેસ્ટી. તો આ લોકોને એટલું મીઠું વ્યવસ્થિત જમવાનું આપું છું થતાં પણ આ લોકો ટેસ્ટમાં માનતા નથી, તો મારા અસલ ટેસ્ટ જ ચગાડવો પડશે આ લોકોને. અહીંયા આપણે જોયું કે જગતની ભોજનાલયમાં કેવું અશુદ્ધ ખાવાનું હોય છે, ત્યાં માણસોમાં શિસ્ત હોતી નથી. હવે આપણે જોઈએ કે કોબાની સંસ્થાની ભોજનાલય કેવી હોય છે. કેટલું અમૂલ્ય છે, આટલા આપણે પુણ્ય કર્યા હોય પેલા, આટલા આપણે ભગવાન નો આપણી પર અસીમ કૃપા હોય જેનાથી આપણને બે ટાઈમનું ખાવાનું મળે છે. અરે દુનિયામાં કેટલા એવા લોકો છે જેને જમવાનું મળતું નથી. મેં મારી નજરથી જોયેલા છે નાના નાના ગરીબ બાળકોને, એ લોકો કચરામાંથી વીણી વીણીને થોડું બચેલું કચેલું ખાવાનું ખાતા હોય છે. તમે અને હું આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણને આજે સવાર સાંજ બે ટાઈમ શુદ્ધ સારું ખાવાનું મળે છે. આજે આપણે લોકોને જોઈએ તો આપણા આંખમાં આંસુ આવી જાય છે. અને તમે આ રીતે અન્નનો બગાડ કરવાની વાત કરો છો. ભાઈઓ બહેનો, આપણે ભોજનાલયમાં જ્યારે જઈએ છીએ ત્યારે ભોજન તૈયાર હોય છે, આપણે ભોજન કરીને નીકળી જઈએ છીએ. ક્યારેક ભોજનમાં થોડી કચાશ રહી જાય તો બોલવામાં થોડો પણ વિવેક રાખતા નથી, પણ ભોજન બનાવવામાં કેટલી મહેનત અને સમય લાગે છે તેનો વિચાર પણ કરતા નથી, અને વિચાર કર્યા વગર ભોજનનો બગાડ કરીએ છીએ, તો તે ન કરવો જોઈએ. ચાય મળશે બેન? ના ના લો 10 રૂપિયા.
અરે યાર કેવી સંસ્થા છે, રૂશવત પણ નથી લેતી. બીજું તો ક્યાં પેટમાં પડીએ. અરે ભાઈ જમી લો ને હવે. આ શું, આપણે મોટા છીએ. અરે નાના, હેલો, આ નાના બાળકો જો આ બગાડ છે, તમે આવું કરશો તો. તમે મોટા છો, તમારે સમજવું જોઈએ. નાના થઈ નાના બાળકો જો બગાડ છે પછી તમને જોઈને તો. આપણે આ સદગુરુના કેટલા પ્રવચનો સાંભળ્યા છે, આ મોટા આટલા મુમુક્ષુ બેઠા છે એ લોકોએ સાંભળ્યા છે, તમે સાંભળ્યા છે. આટલા પ્રવચનો સાંભળવા છતાં બી તમે નહીં સુધરો. આપણે આપણે જોયું કે આવી સંસ્થાની ભોજનાલયમાં ખાવાનું કેટલું શુદ્ધ હોય છે, માણસોમાં કેટલી શિસ્તતા હોય છે, અને ભોજનાલયનું વાતાવરણ કેટલું શાંત છે, અને અન્નના નામ પર બગાડ પણ થતો નથી. આપણે ભગવાનની પ્રાર્થના કરીએ કે જગતમાં આવી જ ભોજનાલયનું નિર્માણ થાય. અમારી આ નાનીકડી પ્રયાસમાં અગર અમારાથી અન્નનો કે કોઈ પણ મુમુક્ષુનો કે કોઈ પણ વડીલોનું અગર દિલ દુભાણું છે કે અમારે અમારાથી કોઈ અસાતા થઈ છે તો અમને ક્ષમ્ય ગણજો. કારણ કે આપણા ભોજનાલયમાં જે આપણા ભાઈઓ બહેનો જે કામ કરી રહ્યા છે આપણી માટે, દિવસ રાત મહેનત કરીને લોકો આટલું આપણને સારું વ્યવસ્થા કરી આપે છે, તો એ લોકોને પણ અમે દિલથી આજે થેન્ક યુ કહેવા માંગીએ છીએ. આવી જશે એક જ ચીઠી ઉપાડો તમે પાછી, પાંચ જ મિનિટ છે સમય છે. હા સ્ટાર્ટ કરું ત્યારથી પાંચ મિનિટ, પાંચ મિનિટમાં તમારે જે તમારે આ ટોપિક જે આપે એના ફેવરમાં બોલવાનું છે, અને તમારે એની નેગેટિવ છે કે અભિશાપ છે. આશીર્વાદ એટલે પોઝિટિવ સાઈડ અને અભિશાપ એટલે નેગેટિવ સાઈડ. વૃદ્ધ અવસ્થા જે જન્મ જરા ને મૃત્યુ જે ત્રણ કે જરા અવસ્થા એટલે ગડપણ, ગડપણની જે અવસ્થા આપણી આવે છે આશીર્વાદ સમાન છે કે અભિશાપ એટલે શ્રાપ સમાન છે, એટલે દુઃખકારક છે કે સુખકારક છે. એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. વૃદ્ધાશ્રમ હવે તમારે ફેવરમાં છે કે અગેન્સ્ટમાં? તમારે એમ કહેવાનું કે વૃદ્ધાશ્રમ હોવો જ જોઈએ, શા માટે? અને તમારે એમ કહેવાનું કે વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ, શા માટે? તમારે કન્ટિન્યુઅસલી ન જ હોવો જોઈએ એમ કહેવાનું છે. અને તમારે એક સિમ્પલ એક્ઝામ્પલ કે આવે ઘરના મા બાપ હોય ત્યાં શાંતિથી રહે ને, એક્ઝામ્પલ તરીકે તમારે તમારે ફેવર જ કે વૃદ્ધાશ્રમ હોવો જ જોઈએ એમ એમ તમારે કહેવાનું. ક્લિયર? અચ્છા આમાં વોર્નિંગ બેલ નથી, સ્ટ્રેટ વે પાંચ મિનિટ થઈ. એના કારણે કે આજનું જનરેશન કેવું છે એ બધાને ખ્યાલ છે, પણ વૃદ્ધાશ્રમમાં ઇફ યુ સી ફેસિલિટીઝ કેટલી મળે છે ઓલ્ડ પીપલ. હા તો આજકાલ તો 5 સ્ટાર વૃદ્ધાશ્રમો આવે છે, પણ એની સામે છોકરાઓ પે થોડી કરે છે ના, એટલે અમુક જેવી સ્કોબા સંસ્થા છે એવી રીતે સંસ્થા વાળું પણ વૃદ્ધાશ્રમ હોય જ છે, પણ બધા કે આખું સ્પોન્સરશિપ આપે. કોબા તમને ડોનેશન એટલા બધા લોકો કરતા જ હોય છે. બિલકુલ, વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ. આ તો સમાજનું એ મોટું દૂષણ છે. સો માં-બાપ સંસ્કારો નથી આપતા તો પણ તમે આજની રિયાલિટી ને એક્સેપ્ટ કેમ નથી કરતા? તમને ખબર છે આજની રિયાલિટી કેવી છે? આજની રિયાલિટી કેવી છે? વૃદ્ધાશ્રમ ની એને જરૂર પડે જેને ધર્મના સંસ્કારો ન હોય, જેને અક્કલ ન હોય, બુદ્ધિ ન હોય, બુદ્ધિના બારદાન હોય. તો શું તમે આજે પ્રેઝન્સ માં રહેશો નહીં? આપણે તમે તમે આ બોલવું સહેલું છે અને સિચ્યુએશન ને ફેસ કરવું અઘરું છે. તમે તમારા બાપ જે મા બાપે તમને જન્મ આપ્યો છે એને એને માટે તમે વૃદ્ધાશ્રમ ખોલો છો? અને એ લોકો કાલે તમને શું ગેરંટી છે કે કાલે તમારો દીકરો તમને વૃદ્ધાશ્રમ માં ના મોકલે, તમને ઘરની બહાર કાઢી દે તો તમે ક્યાં રહી જઈને રહેશો? અમે ક્યાં જઈને રહેશો? હેલો મેડમ, જે લોકોના મા બાપ એક સેકન્ડ ઈ એમના સંસ્કાર છે જે એમના છોકરાને આપે છે જેના વજહથી એમને કોન્ફિડન્સ છે. લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કરવા જોઈએ, ન કરવા જોઈએ? તમારે લગ્ન કરવા જોઈએ એ ફેવર છે, તમારે નેગેટિવ છે લગ્ન ન કરવા જોઈએ. તમારું શું કહેવું છે? લગ્ન તો કરવા જ જોઈએ, કારણ કે એક સ્ત્રી અને એક પુરુષ એ મેલ ફિમેલ છે, ઓપોઝિટ જેન્ડર છે. બીજી વસ્તુ એ કે જ્યારે એક માણસ કોઈ દિવસ એકલું રહી જ નથી શકતો. જરૂરી છે કે તમે આના પર સંમત થાઓ છો? અગેન્સ્ટ. કઈ રીતે? કેમ, કારણ કે આજકાલનું જનરેશન એટલું મોડર્ન છે કે પોતાની મળે ઇન્ડિપેન્ડન્ટલી જીવી શકે છે આખી લાઈફ પોતાની. ઇમોશનલી તમે ક્યાં જશો? તમે ના વચ્ચે નહીં બોલો. હા બોલો બોલો.
બીજાને બોલો ફટાફટ કેમ આ એક એકલા જીવનની વાત કરે છે વોટ યુ આર જો પતિ-પત્ની સાથે રહેતા તો સોશિયલ સપોર્ટ મળે છે એ રીતે ઘણા સપોર્ટ મળે છે કોઈ સપોર્ટની વાત કરે છે સોશિયલી સપોર્ટ મળવા માટે તમારી પાસે તમારા ફ્રેન્ડ્સ છે રિલેટિવ્સ છે તમારી પોતાની સોશિયલ લાઈફ છે સોશિયલ લાઈફ આ લોકો એકલા જીવી શકે છે તમારું શું માનવું છે પાસ પાસ શું એક સેકન્ડ સોશિયલ લાઈફ છે પણ પતિ-પત્નીનું એક એવું છે કે કોઈ પણ કઈ અંગત પ્રોબ્લેમ હોય તો લોકો સાથે સોલ્વ પણ કરી શકે છે એ રીતે ઘણું આજની અત્યારે તું મને એક એક્ઝામ્પલ આપ તું તારા મમ્મી સાથે કેટલું શેર કરતી હોઈશ અને તારા તું ઇન ફિન કેસ તમે મેરિડ છો તો તમારા હસબન્ડ સાથે તમે કેટલું શેર કરો ને તમે તમારા મમ્મી સાથે કે પપ્પા સાથે કે કેટલું શેર કરો તમે કઈ રીતે એટલા ક્લોઝ આવો બધા એની